जीत गया, भाजपा भारत जीत गया, जीत गया भाई जीत गया, भाजपा भारत जीत गया, जीत गया भाई जीत गया। तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। सभी तरफ तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। विधानसभा सीट पर भाजपा भगवो लहराई चुके थे, ત્યારે લિંબાયત માં પણ ભગવો લહેરાયો છે। સંગીતાબેન પાટીલ ફરીથી ધારાસભ્ય બન્યા છે। સંગીતા પાટીલ, આપ જોઈ શકો છો હાથમાં તલવાર છે, ફૂલહાર છે અને એકદમ મરાઠી લુકમાં અહીંયા પહોંચ્યા છે। સંગીતાબેન સાથે વાત કરશું કે જીત માટે શું કર્યા છે। બેન, જીત માટે શું કર્યા છો આપ? આજે જ્યારે છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે ત્યારે આજે 57,000 કઈ ક્રોસ કર્યા છે અને ગઈ વખતની જે લીડ હતી એ લીડને અમે ક્યારનું ક્રોસ કર્યું છે અને આજે 57,000 સુધી પહોંચ્યા છે। હજુ એક રાઉન્ડ બાકી છે, ત્યાં હવે પછી એક રાઉન્ડ પત્યા પછી ખબર પડશે કેટલી લીડ આવે છે। પણ આ બધી મહેનત હું તો મારા 163 લિંબાયત વિધાનસભાના જે મતદાતા ભાઈઓ અને બહેનો છે, સાથે સાથે મારા ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો છે, કોર્પોરેટરો છે, સાથે વોર્ડ પ્રમુખ મહામંત્રીશ્રીઓ અને પાયાના જે કાર્યકર્તાઓ છે એમને આ શ્રેય આપવા માગું છું, જેમની આ મહેનતના લીધે જ આ બધું પરિણામ આવ્યા છે। અને આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસ કર્યો છે, જે વિકાસ કર્યો છે, કરેલા કામો અને અત્યાર સુધી જે મોટા મોટા નિર્ણય લીધા છે એના લીધે આ પરિણામ આવ્યો છે। અને સાથે સાથે આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી સીઆર પાટીલ સાહેબ જેમણે પેજ કમિટીની રચના કરી હતી, આ પેજ કમિટીના એક એક સભ્ય ઘર ઘર સુધી પહોંચ્યો છે અને ઘર ઘર સંપર્ક કર્યો છે, જેનો પરિણામ સ્વરૂપ આજે આ આખા પૂરા ગુજરાતમાં આ પરિણામ આવ્યો છે, ત્યારે ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માગું છું આપણા આદરણીય સીઆર પાટીલ સાહેબને, આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને, જેમણે વિકાસના કામો કર્યા છે, સોનામાં સુગંધ મળે એવી રીતે બધા બધાએ જેવી રીતે માંડી વળ્યા હતા, સરકાર હોય કે સંગઠન હોય બધા જ માંડી વળ્યા હતા અને એનું પરિણામ સ્વરૂપ આ બહુમતી તરફ સરકાર બનવા જઈ રહી છે। કેટલું ચેલેન્જીસ હતું આમ આદમી પાર્ટી કોંગ્રેસ બંને કેન્ડિડેટ આપની સામે લડી રહ્યા છે, કેટલું ચેલેન્જીસ રહી ચૂંટણી આ? અમને તો હવે યુદ્ધમાં ઉતર્યા છે તો ચેલેન્જ તો રહેવાની જ છે, પણ એને પણ પડકારીને આપણે આગળ વધવાનું છે અને આગળ વધવા માટે મારા કાર્યકર્તા ખૂબ જ સક્ષમ છે અને એમની જે મહેનત છે એ મહેનત પર, એમના જોશ પર, એમના ઉત્સાહ પર મને ખૂબ જ વિશ્વાસ હતો અને જેનો પરિણામ આજે તમે જોઈ રહ્યા છો। છેલ્લો પ્રશ્ન, બેન, આ તલવાર શું સંદેશ આપી રહી છે હાથમાં છે? અમારા મહારાષ્ટ્રીયન સમાજમાં એક એવું હોય છે કે કંઈ શુભ પ્રસંગ હોય, આજે તો ભારતીય જનતા પાર્ટીની બહુમતીની સરકાર બનવા જઈ રહી છે, ત્યારે આજે પૂરા ગુજરાતમાં જ નહીં સુરતમાં પણ તમે જો બધા જ આનંદથી ઉલ્લાસથી અને ધૂમધામપૂર્વક બધા જીતની ખુશી મનાવી રહ્યા છે, ત્યારે આ શુભ પ્રસંગ છે। અમારામાં શુભ પ્રસંગના દિવસે અલગ વેશભૂષા કરીને નવવારી સાડી પહેરીને જતા હોય છે અને અમારા માટે આ તો ખૂબ ખાસ પ્રસંગ છે જેનો આ પરિણામ છે, આજે અમે પણ અહીંયા અમારું વેશભૂષા પહેરીને અહીંયા આવ્યા છે। કોઈ વિરોધીઓને કોઈ સંદેશ તલવારથી? એવું અમે નથી માનતા। બિલકુલ, સંગીતાબેન પાટીલ જે લિંબાયતથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને આપણી સાથે વાત કરી હતી ને કહી હતી આ જીત છે, એમને કાર્યકર્તાઓની જીત છે, સરકારના કામોની જીત છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।